આજની દુનિયામાં જે રીતે સમાજની રચના કરવામાં આવી છે જીવનના અનેક પાસાઓ જે રીતે ગોઠવાયા છે સ્ત્રીઓએ પુરુષો કરતા પોતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડે છે બસ એટલા માટે કે સ્ત્રીમાં કુદરતે ખૂબ જ વિસ્તૃત પ્રજનન તંત્રનું નિર્માણ કર્યું છે આપણે બધા એક સ્ત્રીના ગર્ભમાંથી જન્મ્યા છીએ તો અંદર એક વિસ્તૃત વ્યવસ્થા હતી સામાન્ય રીતે જો તમે ભૂતકાળમાં જુઓ તો તેઓ પંદર સોળ વર્ષની ઉંમરે પ્રજનન તંત્રનો ઉપયોગ કરવાનો શરૂ કરી દેતા તેનો ઉપયોગ કદાચ તેમના સમગ્ર જીવન દરમિયાન કરવામાં આવતો ઓછામાં ઓછા તેમના પ્રજનન કાળ દરમિયાન કોઈક રીતે તેનો ઉપયોગ કરવામાં આવતો જો કોઈ સ્ત્રીને તેના જીવનકાળમાં છ કે સાત કે આઠ બાળકો હોય તો મોટાભાગે તે તેમના આખા જીવનમાં ફેલાયેલું રહેતું તેથી પ્રજનન અંગોનો અમુક ચોક્કસ રીતે ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે તેણીને તે સમસ્યાઓ ન હતી જે આજે સ્ત્રીઓને થાય છે બીજું કારણ એ છે કે પુરુષો અને સ્ત્રીઓ બંને અલબત્ત શારીરિક રીતે સખત મહેનત કરતા હતા શારીરિક શ્રમ શારીરિક શ્રમને કારણે પેટની આસપાસ ક્યારેય કોઈ ચરબી ન હતી નાની ઉંમરે જો કોઈ છોકરી પેટની ચરબી ભેગી કરે છે તો તેણી તેને આમંત્રિત કરી રહી છે તેના વિશે બીજા કોઈ બે મત નથી કેટલું વહેલું અથવા મોડું તે જીવનના વિવિધ આનુવંશિક અને અન્ય પાસાઓ પર આધાર રાખે છે પણ એકવાર પેટની ચરબી ભેગી થઈ જાય પછી એક યુવતી ચોક્કસપણે પોતાના માટે મુશ્કેલીને આમંત્રણ આપે છે તે આવશે જ અપૂરતી પ્રવૃત્તિ છે શારીરિક પ્રવૃત્તિ છે મારો મતલબ કે તેઓ કોઈ ઓફિસમાં કામ કરતા હોઈ શકે છે તેનો કોઈ અર્થ નથી કારણ કે તે પૂરતું શારીરિક નથી જો તમે કોઈ ખેતરમાં કામ કરી રહ્યા છો તો તે અલગ વાત હશે મને લાગે છે કે તમે જે સમસ્યાઓનો ઉલ્લેખ કરી રહ્યા છો તે મોટે ભાગે શહેરી મહિલાઓમાં થાય છે ફક્ત તેમની શારીરિક પ્રવૃત્તિને કારણે જો તેઓ કસરત કરતા હોય તો પણ સવારે અડધો કલાક કે એક કલાક કસરત કરે છે બાકીનો સમય બેઠા હોય છે તેથી આ કારણે તે ભાગમાં પૂરતી પ્રવૃત્તિ નથી હોતી તે એક કારણ છે બીજી બાબત એ છે કે પ્રજનન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો નથી તે બીજું કારણ છે જો તમે તમારી પ્રજનન પ્રક્રિયાનો ઉપયોગ ન કરી રહ્યા હોવ એટલે કે જો તમે એકવીસ વર્ષની ઉંમર પહેલા બાળકને જન્મ આપતા ન હોવ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે હઠ યોગ કરવો જોઈએ જો તમે જીમ કરો છો દોડો છો કે બીજું કંઈક કરો છો અમુક અંશે દોડવું ચાલી જશે પરંતુ જો તમે જીમિંગ કરી સ્નાયુઓ બનાવી સ્વસ્થ દેખાઈ રહ્યા છો તો તે સારું નથી તમારે તીવ્ર હઠયોગ કરવો જોઈએ બાર વર્ષની ઉંમરથી જો કોઈ છોકરી હઠયોગ કરવાનું શરૂ કરે છે તો સ્ત્રીઓ તે તમામ સમસ્યાઓમાંથી પસાર થાય છે જે મોટાભાગના લોકો માને છે કે તે એક મોટી સમસ્યા છે અને પોતાની અંદર વિકાસના દરેક તબક્કા માટે ઘણા સંઘર્ષોમાંથી પસાર થાય છે યોગ કરતી સ્ત્રીઓ સરળતાથી પસાર થશે તેથી આ આવવું જોઈએ કે જો એક સ્ત્રીનું પ્રજનન સ્વાસ્થ્ય પ્રજનન કર્યા વિના જાળવવું હોય તો તે ખૂબ જ મહત્વનું છે કે અમુક વસ્તુઓ કરવામાં આવે અને તમે જે કરો છો તેનો તે ભાગ મોટા ભાગે છાતીના ભાગ અથવા પેટના ભાગમાં કેન્દ્રિત થવો જોઈએ જેના પર ચોક્કસ રીતે કામ થવું જોઈએ હઠયોગની જેમ કામ કરે તેવી બીજી કોઈ પદ્ધતિ નથી હઠયોગની પદ્ધતિઓ કામ કરશે અને તેમાં ચોક્કસ આસનો અને પ્રક્રિયાઓ છે જે શીખવી શકાય છે જો તેઓ આ કરે તો તેમને તે તમામ તબીબી વસ્તુમાંથી પસાર થવાની જરૂર નથી કમનસીબે આ સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે આનું બીજું પરિમાણ એ પણ છે કે આજકાલ શહેરી યુવતીઓ તેમાંની ઘણી બધી કોઈને કોઈ બાબતને લઈને ખૂબ પરેશાન છે એક સમયે ફક્ત તમારો પરિવાર કે તમારા બાળકો કે તમારા પતિ કે તમારા નજીકના મિત્રો તમને પરેશાન કરી શકતા હતા હવે તમારી આખી દુનિયામાં મિત્રતા છે અને લગભગ કોઈપણ વ્યક્તિ તમને ગમે ત્યારે વિચલિત કરી શકે છે ગમે ત્યારે તો બસ એક મેસેજ જ પૂરતો છે જેના વિશે તમે ત્રણ દિવસ સુધી ચિંતા કર્યા કરો ગમે કારણોસર કોઈ એક વસ્તુ પર દોષ આપવો ઠીક નથી દરેક વ્યક્તિનું તણાવમાં હોવું એ સામાન્ય બની ગયું છે તો આ પણ એકદમ સરળતાથી સંભાળી શકાય છે શરીરની મૂળભૂત રાસાયણિક સ્થિતિને તમારી અંદર સંતુલનના સ્તરે લાવી શકાય છે જો તમે યોગ્ય પ્રકારનો યોગ કરો તો અને ભવિષ્યની પેઢીઓ માટે આ એક જ ઉપાય છે નહીતર આ વધશે કારણ કે આજે મને લાગે છે કે ગ્રામીણ આદિવાસી સહિત તમામ પ્રકારની સ્ત્રીઓને એક સાથે મૂકી મને લાગે છે કે સરેરાશ પ્રસુતિ વય બાવીસ કે તેથી વધુ થઈ ગઈ છે પણ હું માનું છું કે આવતા પચીસ વર્ષમાં તે કદાચ પાંત્રીસ થઈ જશે અને તે ખૂબ જ સારી બાબત છે તેથી જો તે પાંત્રીસ સુધી જાય તો આ પ્રકારની સમસ્યાઓની સંખ્યા જે યુવતીઓની હશે તેની સંખ્યા અનેક ગણી વધી જશે સિવાય કે તેઓ પોતાની સંભાળ રાખે પોતાની કાળજી લેવી એ કંઈ ડોક્ટર વિશે કે દવા વિશે નથી તમારે યોગિક પ્રક્રિયાઓ શરૂ કરવી પડશે જેથી શરીર એક ચોક્કસ સંતુલન લાવે સિસ્ટમમાં રાસાયણિક સંતુલન હોય સિસ્ટમમાં હોર્મોનલ સંતુલન હોય આ તમામ ગ્રંથિયુક્ત સ્ત્રાવ સારી રીતે સંતુલિત રીતે થઈ રહ્યા હોય જો આ થઈ રહ્યું હોય તો તેઓ બિનજરૂરી બીમારીની આ સ્થિતિમાં નહીં જાય વેલ અમુક ટકા લોકોને હંમેશા કોઈને કોઈ શારીરિક બીમારી હશે જે એક અલગ બાબત છે પરંતુ અત્યારે ટકાવારીઓનું એક અસામાન્ય સ્તર છે સમાજ બીમારીના એક અસામાન્ય સ્તરે પહોંચી રહ્યો છે તેથી તેને નીચું લાવવું પડશે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે